નમસ્કાર વિદ્યાર્થીઓ, એપી ત્રિવેદી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા ખોડા ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર 6 ધોરણ એની અંદર પાઠ 5 નો અભ્યાસ કરીશું. હવે ચોક્કસ હેતુ સિદ્ધ કરવાનો છે. જે વ્યક્તિ માહિતી ગુમાવે તેને
આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવામાં અનેક સાધનોનો ઉપયોગ થાય છે. એમાં મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એસએમએસ, ટેલેક્સ વગેરેનો પણ ઉપયોગ થાય છે. છઠ્ઠું છે અનેક પ્રકારો અને પદ્ધતિઓ. માહિતી સંચારના અનેક પ્રકાર અને પદ્ધતિઓ છે, જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર અને ઇશારા દ્વારા માહિતી સંચાર. આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાતમું છે કાર્ય પ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યસમય વધે છે, પરિણામે તેમને કાર્ય કરવાની પ્રેરણા મળે છે. આઠમું છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. માહિતી સંચાર એ મુખ્યત્વે એકમના વહીવટ સાથે સંબંધ ધરાવે છે. અસરકારક નિર્ણયો અને વહીવટી માટે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે અને વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે માહિતી સંચારનો ઉપયોગ થાય છે. નવમું છે માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર એ માનવની સ્વાભાવિક બાબત છે. માહિતી સંચારના માધ્યમો ગમે તે હોય, પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બાબતો અસર કરે છે, જેથી તે માનવીય પ્રવૃત્તિ છે. ત્યારબાદ આપણે માહિતી સંચારની પદ્ધતિઓ વિશે વાત કરીશું. તો પહેલી પદ્ધતિ છે મૌખિક પદ્ધતિ, લેખિત રાઇટન, દ્રશ્ય વિઝ્યુઅલ, પછી છે શ્રાવ્ય ઓડિયો, પાંચમી છે દ્રશ્ય શ્રાવ્ય અને ઓડિયો વિઝ્યુઅલ. જે છઠ્ઠી માહિતી છે માહિતી સંચારની પદ્ધતિ એ મૌન એટલે કે સાયલન્સ. એમાં આપણે પહેલાં મૌખિકની અંદર વાત કરી, તો ઓરલની વાત કરી, તો વાતચીત દ્વારા વાર્તાલાપ એકબીજા સાથે વાર્તાલાપ કરીને, સંવાદ દ્વારા, દ્રષ્ટિ દ્વારા, ભાષણ દ્વારા, જૂથ ચર્ચા દ્વારા વગેરે દ્વારા આપણે મૌખિક માહિતી સંચાર કરી શકીએ છીએ. બીજું છે લેખિત માહિતી સંચાર, એમાં વર્તમાનપત્રો એટલે કે છાપાઓ, સામયિકો, ચોપનિયા એટલે ચાર બનાવવાની ચોપનિયા કહેવામાં આવે છે, જાહેર ખબર, પત્રલેખન, હસ્તલેખિત પ્રત, હાથથી લખેલી પ્રત એટલે કે નમૂનો, ઈમેલ જે આપણે સંદેશા વ્યવહાર જે જીમેલ દ્વારા મૂકીએ છીએ એ બધા ઈમેલ, આ બધા છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે. દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, એની અંદર નકશા, ચિત્રો દ્વારા, આકૃતિઓ દ્વારા, આલેખ દ્વારા, રંગો દ્વારા, પ્રતીકો દ્વારા, ચિહ્નો દ્વારા વગેરે દ્વારા આપણે દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એના પછી શ્રાવ્ય એટલે કે ઓડિયો, એમાં આપણે ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરી શકીએ છીએ, રેડિયોનો ઉપયોગ કરી શકીએ છીએ, ટેલિફોનનો ઉપયોગ કરી શકીએ છીએ, ટેલિકોન્ફરન્સ યોજાતી હોય તો એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આજે તમામ સાધનો છે ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિફોન, ટેલિકોન્ફરન્સ, આ માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિ છે. એના પછી દ્રશ્ય શ્રાવ્ય એટલે કે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય. પછી શ્રાવ્ય એટલી પૂરતું સાંભળી શકાય નથી, આની આ દ્રશ્યની શ્રાવ્ય બને તો ચલચિત્ર એટલે કે પિક્ચર, ટેલિવિઝન એટલે કે ટીવી દ્વારા, ઇન્ટરનેટ આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ તે કોમ્પ્યુટર્સ એની અંદર દ્રશ્ય સ્થાને બંને માહિતી આપણે મળી શકે છે. વિડીયો કેસેટ જે પહેલાં આવતી હતી તે હવે એનો ઉપયોગ થોડો ઓછો થઈ ગયો છે. વિડીયો કેસેટ દ્વારા પણ આપણે આ માહિતી સંચાર દ્રશ્ય સ્થાને પદ્ધતિ દ્વારા માહિતી સંચાર મેળવી શકીએ છીએ. મૌન એટલે કે સાયલન્સ, મૂક અસહમતિ, હાવભાવ દ્વારા પણ આપણે માહિતી સંચાર પ્રાપ્ત કરી શકીએ છીએ. બોડી લેંગ્વેજ એટલે તમારી તમારું શરીરની જે ભાષા શું કહી રહી છે એ એના દ્વારા હાવભાવ દ્વારા પણ તમે ખબર કરી શકે છે. ફરી મિત્રો માહિતી સંચારની પદ્ધતિઓમાં મુખ્યત્વે છ છે, એમાં મૌખિક માહિતી, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. એમાં મૌખિક એટલે કે ઓરલની અંદર વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠિ, ભાષણ, જૂથ ચર્ચા વગેરે. લેખિતની અંદર વર્તમાનપત્રો, સામયિકો, ચોપનિયા, જાહેર ખબર, પત્રલેખન, હસ્તલેખિત પ્રત, ઈમેલ વગેરે. દ્રશ્યની અંદર નકશા, ચિત્રો, આકૃતિઓ, આલેખ, રંગો, પ્રતીકો, ચિહ્નો વગેરે. શ્રાવ્યની અંદર ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિફોન કોન્ફરન્સ, એના દ્વારા આપણે માહિતી સંચાર મેળવી શકીએ છીએ. દ્રશ્ય શ્રાવ્ય એટલે ઓડિયો વિઝ્યુઅલ, એની અંદર ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ્સ વગેરે દ્વારા. અને મૌન એટલે સાયલન્સ, મૂક સહમતિ, મૂક અસહમતિ, હાવભાવ એટલે બોડી લેંગ્વેજ વગેરે દ્વારા આપણે માહિતી સંચાર મેળવી શકીએ. ત્યારબાદ વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. તો માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર થાય છે, એક વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર અને બીજું છે અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર. એમાં ફર્સ્ટ વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર એટલે કે ફોર્મલ કોમ્યુનિકેશન, જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈશ્વિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવે છે.
આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે વૈદિક રીતે સંકળાયેલા હોય છે. સીધી રીતે એટલે કે વૈદિક રીતે સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ્ય અંકુશ અને સંકલનનો હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપે છે, લખાણ સ્વરૂપે હોય છે. વૈદિક માહિતી સમજવામાં સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. એમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી નક્કી હોય છે. માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી નક્કી કરેલું હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નક્કી કરેલું. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે એ પણ નક્કી કરેલું હોય છે. જે અંગેની વધુ સ્પષ્ટતા નીચે ઉદાહરણ પરથી થઈ શકે છે. ઉદાહરણ લઈએ. એક છે અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો. અનિયમિત અને પૂર્વ મંજૂરી કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે એક નોટિસ આપવામાં આવે છે, એક મેમો આપવામાં આવે છે. એ બીજું છે કર્મચારીને ભરતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત કર્મચારીને ભરતી આપવી હોય તો એ બદલી કરવી હોય તેના માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો જે લેખિત પત્ર છે એ આનો ઉદાહરણ છે. એના પછી બીજી છે લાક્ષણિકતાઓ જોઈએ. આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈદિક રીતે સંકળાયેલી છે. બીજું છે ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો હોય છે. બીજી લાક્ષણિકતા છે વૈદિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે. ચોથી લાક્ષણિકતા છે આવા માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની નીતિ તરીકે થાય છે. પાંચમી લાક્ષણિકતા છે વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય છે. છઠ્ઠી લાક્ષણિકતા છે વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશની સિદ્ધિ માટે તૈયાર કરાય છે. અને સાતમી લાક્ષણિકતા છે સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. તો વૈદિક અને અવૈદિક એ માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે. તેમાં આપણે વૈદિક કે ઔપચારિક માહિતી સંચારની વાત કરીએ તો એટલે કે ફોર્મલ કોમ્યુનિકેશનની વાત કરીએ તો જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિઓ પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે વૈદિક રીતે સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ્ય ખુશ અને સંકલનનો હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે. વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. તેમાં માહિતી કોણ કોને મોકલશે એ અગાઉથી નક્કી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે. કે જે અંગે વધુ સ્પષ્ટતા આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. એમાં ઉદાહરણ છે અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો. બીજું છે કર્મચારીની ભરતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર. હવે આપણે ત્યાંની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી લાક્ષણિકતા છે માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈદિક રીતે સંકળાયેલી હોય છે. બીજી લાક્ષણિકતા છે ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલન હોય છે. ત્રીજી લાક્ષણિકતા છે વૈદિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે. ચોથી લાક્ષણિકતા છે આવા માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થાતંત્રની એક નીતિ તરીકે થાય છે. અને પાંચમી લાક્ષણિકતા છે વ્યવસ્થાતંત્રના માળખાને આધારિત હોય છે. ત્યારબાદ છઠ્ઠી અને લાક્ષણિકતા વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરે છે. અને સાતમી સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય. હવે બીજો આપણે માહિતી સંચારનો પ્રકાર જોઈ લીધો અવૈદિક અને અનૌપચારિક માહિતી સંચાર. તો કે જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય અને અવૈદિક માહિતી સંચાર કહેવાય છે. કઈ રીતે આધારિત હોય છે? માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય. આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. આ માહિતી સંચાર કેવો હોય છે? વધુ પરિવર્તન લાવનાર અને સરળ હોય છે. તેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોય છે. એમાં અંકુશની કોઈ જરૂર નથી હોતી, આદેશ આપવાની કોઈ જરૂર નથી હોતી. તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. તે મૌખિક વાતચીત કે સંકેતો દ્વારા સમજાવી શકાય છે. અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વનીયતા પ્રદાન કરે છે. આવો માહિતી સંચાર છે જે માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે તે વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર છે એ કામદારોને કામ કરવાની સુવિધા આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર ઉપર પાસેથી પ્રસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના સેલ્સમેનને આપે તો લાક્ષણિકતા જોઈએ. તો કે પહેલી લાક્ષણિકતા છે માનવ સંબંધો ઉપર આધારિત હોય છે. બીજી રહેલી લાક્ષણિકતા છે અંકુશ કે આદેશની જરૂરિયાત હોય છે. એમાં અંકુશ કે આદેશની કોઈ જરૂરિયાત હોતી નથી. મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. માનવીય સંબંધો કે મિત્રતા પર આધારિત હોય છે. પરિવર્તનશીલ અને સરળ હોય છે.
આ માયના સંચારમાં વિધિને કોઈ મહત્વ નથી. સાતમું છે વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અને આઠમું છે અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પરંતુ પૂરક છે. એનો વિકલ્પ તરીકે નથી પરંતુ પૂરક તરીકે છે. તો ફરીથી આપણે અવૈધિક કે ઔપચારિક અનૌપચારિક માહિતી સંચારની વાત કરીએ તો ઇન્ફોર્મલ કોમ્યુનિકેશનની વાત કરીએ તો કે જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે એને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. એમાં અંકુશ અને આદેશની કોઈ જરૂરિયાત હોતી નથી અને ફક્ત મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. અવૈધિક માહિતી સંચાર અર્થતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર કામદારો વચ્ચે કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર મેનેજર છે એ કામ સેલ્સ કાઉન્ટર પરથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી સૂચના સેલ્સમેનને આપવાનું કાર્ય કરે છે. લાક્ષણિકતાઓ છે તો માનવ સંબંધો પર આધાર લે છે. બીજું કે અંકુશ કે આદેશની જરૂરિયાત હોતી નથી. ત્રીજું કે મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. ચોથું માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે. પાંચમું પરિવર્તનશીલ અને સરળ હોય છે. છઠ્ઠું આ માહિતી સંચાર વિધિને આ માહિતી સંચારમાં વિધિને કોઈ સ્થાન કોઈ મહત્વ હોતું નથી. સાતમું વ્યવસ્થા તંત્ર વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. આઠમું અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પરંતુ પૂરક તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ આપણે વૈધિક અને અવૈધિક માહિતી સંચાર એના તફાવત વિશે અભ્યાસ કરીશું. તો પહેલો મુદ્દો સુવિધાઓ જોઈએ વૈધિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર એનો અર્થ જોઈએ. તો વૈધિક માહિતી સંચારનો અર્થ પહેલાં જોઈશું પછી અવૈધિક માહિતી સંચારનો અર્થ સમજીશું. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે અવૈધિક માહિતી સંચાર એટલે જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. બીજો છે ઉદ્દેશ્યનો. તો વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય અંકુશ અને સંકલન હોય છે. વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય શું હોય છે? અંકુશ અને સંકલન રાખવાનો હોય છે. ત્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. સંકલિત એટલે સંકલન કરવું અને વિશ્વસનીયતા એટલે કે એકબીજા કર્મચારીઓ વચ્ચે વિશ્વસનીયતા વધે એ માટેનો હોય છે. ત્રીજું છે આધાર. બે વ્યક્તિઓ વૈધિક માહિતી સંચારમાં બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતી આપણે કરે છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતી આપણે કરે છે. ત્યારબાદ અંકુશ અને દેખરેખ એમાં વૈધિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહે છે. અવૈધિકની અંદર અંકુશ અને દેખરેખની કોઈ જરૂર નથી. પરિવર્તનશીલ વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે જ્યારે અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે. છઠ્ઠું સમય. કાર્યસ્થળ અને સમય વૈધિક માહિતી સંચાર થાય છે જ્યારે અવૈધિકમાં ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ અવૈધિક માહિતી સંચાર થાય છે. સાતમું અગાઉથી જ માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત હોય છે અને એની અંદર અવૈધિકમાં માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી. સમયને સંજોગ અનુસાર તે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી વૈધિક અને અવૈધિક તફાવતો વિશે અભ્યાસ કરી. એમાં પહેલા આસક્તમાં અર્થ જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય છે તેને વૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. એથી ઉલટું કે જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે તેને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે એના ઉદ્દેશ્યની વાત કરીએ તો વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય અંકુશ અને સંકલનનો હોય છે જ્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ્ય વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. ત્રીજું છે એનો આધાર. તો બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ લે કરે છે જ્યારે બે અવૈધિક માહિતી સંચારની અંદર બે વ્યક્તિઓ અંગત સંબંધો મિત્રતાના કારણે
વૈદિક માહિતી સંચારની અંદર અંકુશ અને દેખરેખની કોઈ જરૂર રહેતી નથી, જ્યારે અવૈદિક માહિતી સંચારની અંદર અંકુશ અને દેખરેખની જરૂર વૈદિક માહિતી સંચારમાં રહે છે, જ્યારે અંકુશ અને દેખરેખની જરૂર અવૈદિક માહિતી સંચારમાં રહેતી નથી. પરિવર્તનશીલ વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે, જ્યારે અવૈદિક માહિતી સંચારની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે. સમય કાર્યસ્થળે અને સમયે વૈદિક માહિતી સંચાર થાય છે, અને અવૈદિકમાં ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય અવૈદિક માહિતી સંચાર થાય છે. સાતમો અગાઉ તે જણાવો, માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત હોય છે, જ્યારે અવૈદિક માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી. સમય અને સંજોગ અનુસાર તે હોય છે. અસરકારક માહિતી સંચારના અવરોધોની વાત કરીએ તો માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. જે એની સાથે માહિતી સંચારની કાર્યક્ષમતા શેના પર આધારિત છે, એની સાથે સંકળાયેલા કર્મચારીઓની બુદ્ધિશક્તિ પર આધારિત છે અને એની નિષ્ઠા પર આધારિત છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધકો બને છે. આવા અવરોધો નીચે મુજબ છે. એક, સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. બીજું છે, ભાષાંતરની ભૂલો. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપર અધિકારી ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવવામાં આવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ઉપલબ્ધ ન હોય આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતાઓ રહે છે. અસરકારક માહિતી સંચારના અવરોધોની વાત કરીએ તો માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસંમત, અવિશ્વાસ વગેરે અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધક બને છે. આવા અવરોધો નીચે પ્રમાણે છે. તેમાં પહેલી વાત કરીએ તો સ્પષ્ટ આયોજનનો અભાવ. તો કે માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે, માહિતી અયોગ્ય, માહિતી આપનાર અયોગ્ય હોય, અસ્પષ્ટ હોય અને અધૂરી માહિતી આપે. બીજું છે, ભાષાંતરની ભૂલો. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપર ઉપરી અધિકારીઓ પાસે સંદેશાઓ મળે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ઉપલબ્ધ ન હોય આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતાઓ રહે. ત્યારબાદ છે, અસ્પષ્ટ સંદેશાઓ. માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણી થઈ ગઈ છે. સંદેશાઓમાં એકસૂત્રતા હોતી નથી. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર શું થાય છે, અવરોધ થાય છે. ત્યારબાદ છે, અસ્પષ્ટ અનુમાન. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો છે. તો એ આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે તો ત્યારે સંદેશાનો અર્થ કે મને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે. પાંચમું છે, અયોગ્ય સમયનો અભાવ. તો કે કેટલીક વાર માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે, માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે, અને જો માહિતી જો સમયસર ન મળે તો તેને કોઈ અર્થ રહેતો નથી. માહિતી સંચારની અસરકારકતા ઘટે છે. છઠ્ઠું છે, માહિતીનું અતિભારણ. મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપણે થતી રહે છે. આવી આપણે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી કપાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવાને બદલે પોતાના કામના ધારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે માહિતી સંચારનો હેતુ નિષ્ફળ થઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો છે મુદ્દો, પ્રત્યેક સંદેશા પ્રત્યેક દુર્લક્ષ. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે, તેથી કરીને કંપની સાચી માહિતીથી વંચિત રહે છે. આવી માહિતી કે સંદેશા મેળવવાનો દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં અવરોધ ઊભો થાય છે. આઠમું છે, અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ
જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી તેના માઠા પરિણામ સજા રૂપે ભોગવવા પડ્યા હતા તેવા અનુમાન અને અનુભવોને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવવામાં આવે. હવે અવરોધો દૂર કરવાના ઉપાય. તો માહિતી અવરોધાયને તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રમાં ગોઠવવું જોઈએ. બીજું છે, માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે. ત્રીજું છે, માહિતી સંચાર માહિતી પ્રસારણના જુદા જુદા માધ્યમો દેશો કરતાં જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ. ચોથું છે, માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રભાવ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. પાંચમું છે, માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે. છઠ્ઠું છે, માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ જેથી માહિતીનો પ્રવાહ અટકી ના જાય અથવા માહિતી પ્રસારણમાં વિલંબ ન થાય. સાતમું છે, માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. આઠમું છે, માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ. નવમું છે, બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર કારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. દસમું છે, માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોનો ફેરફાર કરી શકાય. અગિયારમું છે, માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સમાન સ્વાર્થ ન હોવા જોઈએ. દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રીતે રજૂ કરે. દસમું, માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ જેથી બદલાતા સંજોગો